આ વિડિયોની અંદર આપણે જોઈએ પ્રજનનના પ્રકાર એવા અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત. તો ચલો જોઈએ તેનો જવાબ. આ પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે. આ પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે. જ્યારે આ પ્રકારના પ્રજનનમાં બે પિતૃ દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. આ પ્રકારના પ્રજનનમાં બે પિતૃ દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે અલિંગી પ્રજનનના પ્રકારો છે. ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે અલિંગી પ્રજનનના પ્રકારો છે. જ્યારે લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. જ્યારે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવ કરતાં અલગ જનીન બંધારણ ધરાવે છે. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવ કરતાં અલગ જનીન બંધારણ ધરાવે છે. તેમાં આનુવંશિક લક્ષણો બદલાતા નથી. જ્યારે તેમાં આનુવંશિક લક્ષણો બદલાય છે. જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા આ પ્રજનન મદદરૂપ નથી. જ્યારે જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા આ પ્રજનન મદદરૂપ છે. તો મિત્રો, આ તો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત. તો ચલો ફરીથી એક વખત જોઈએ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનનો તફાવત. આ પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થાય છે. આ પ્રકારના પ્રજનનમાં બે પિતૃ દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. ભાજન, પુનર્જનન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે અલિંગી પ્રજનનના પ્રકારો છે. લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. જ્યારે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવ કરતાં અલગ જનીન બંધારણ ધરાવે છે. તેમાં આનુવંશિક લક્ષણો બદલાતા નથી. જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા આ પ્રજનન મદદરૂપ નથી. તો મિત્રો, આ તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો તફાવત.